ને મિત્રો મજામાં મિત્રો જીપીએસસીનો જે તમને હાવ હતો એ તમે પેપર દીધા પછી તમને થયું હશે કે યસ સર મેથ્સ અને રિઝનિંગ જ એવા સબ્જેક્ટ છે કે જેની અંદર પૂરેપૂરા ગુણ લઈ શકાય છે મિત્રો આવો નજર કરીએ કે જે પૂછાયેલું છે એમાં કેટલું બધું એવું છે કે જે તમે અગાઉ ગણી લીધું છે અને કોઈ ટેન્શન નથી કારણ કે તમે લોકો બેઝિક વસ્તુ સમજા છો અને એટલે જ તમને પૂરેપૂરા ગુણ મળવાના છે લેટ સી મિત્રો ગણિતની અંદર એક પ્રશ્ન આવો પૂછાણો કે રમેશે તેની કંપનીના પાંચ ઉપ માસિક પગારનું વિશ્લેષણ કર્યું બધા પગારના આંકડા પૂર્ણાંક લાખમાં છે મતલબ કે ત્રણ પોઈન્ટ પાંચ કેવું નહીં હોય ત્રણ પોઈન્ટ બે લાખ ને ત્રણ લાખ કાં ચાર લાખ કાં પાંચ લાખ પગારના આંકડાનો મધ્યક અને મધ્યસ્થ રૂપિયા પાંચ લાખ છે મિત્રો આ સમજશું મધ્યક અને મધ્યસ્થ પાંચ લાખ આપી દીધા છે તથા તેનો એકમાત્ર બહુલક રૂપિયા આઠ લાખ છે બહુલક છે એક જ છે ઘણી વખત આપણે ખબર છે બે બહુલક હોય છે તો અહીંયા પણ આપણે ખબર પડી કે ઓકે આમ વાત છે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ મહત્તમ અને લઘુત્તમ એટલે કે લાખમાં જે જવાબ આવતા છે એનો સરવાળો ઓકે તો મિત્રો કેટલી વાત છે તો એકદમ ક્લિયર છે કે પાંચ જ છે રાઈટ હવે તમને પહેલી વસ્તુ ખબર છે કે મધ્યસ્થ શોધવું હોય ને તો ક્રમમાં ગોઠવા પડે અને ક્રમમાં મધ્યસ્થ એટલે વચ્ચે કોણ છે તો એ તો ખબર જ પડી કે આ પાંચ છે બીજી વાત તમને એ પણ ખબર જવાબ મધ્યક જેને આપણે બાર કહીએ છીએ એ પણ છે એનો અર્થ કે આ બધાનો સરવાળો થતો હશે એના ભાગ્યા પાંચ જણા છે એટલે કે મધ્યક પાંચ થશે તમને ખબર સીગમાં એક સાય છેદમાં એન એટલે પાંચ છે જ તો એ જવાબ એ મધ્યક એટલે કે પાંચ થતો હશે તો મિત્રો તમને એમને એમ ખબર કે પચું પચું પચીસ એટલે કે જે સરવાળો હશે એ પચીસ થતો હશે એનો અર્થ કે આ વત્તા આ વત્તા આ વત્તા આ વત્તા આ કેટલા થતા હશે પચીસ એ પણ ખબર પડી ગઈ બીજું બહુલક વિશે પણ ખબર છે કે જ્યારે જયારે કોઈ પ્રાપ્તાંક વારંવાર આવે ને બહુલક કહેવાય હવે ધારો કે આ ક્રમમાં ગોઠવાય છે તો આઠડો છે આમ પાંચડા પછી જ આવે એટલે ધારો કે આ પણ આઠ છે ધારો કે આ પણ આઠ છે તો મિત્રો હવે તમે જુઓ કે બધાનો સરવાળો ખબર છે કેટલો છે પચીસ છે આ ત્રણ અંક પડી ગયા તો હવે આ બે વિશે જ વિચારવાનું રી રાઈટ હવે જો આઠ ને આઠ સોળ સોળ ને પાંચ એકવીસ તો હવે જોજે ચાર થવો જોઈએ એનો સરવાળો તો કાં અહીંયા એક હોય અને ત્રણ હોય અથવા તો બે હોય અને બે હોય તો એક ને ત્રણ ચાર બે ને બે ચાર ઇઝ ઇટ ઓકે કામ પતી ગયું હવે એણે શું કીધું છે કે મહત્તમ અને લઘુત્તમ તો મહત્તમ ક્યું કહેવાય આ લઘુત્તમ ક્યું કહેવાય આ અથવા તો આ આ બે જ વિકલ્પ છે તો જો એક ને આઠ નવ કે નવ છે યસ છે બે ને આઠ દસ દસ ના નથી તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે જવાબ શું આવશે સી નવ લાખ ઇઝી ઓકે જોઈએ નેક્સ્ટ મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ આ પણ બહુ મજા આવે એવું છે કે જો ત્રિકોણ એ બીસીમાં ડીઈ એફ એ અનુક્રમે એ એસી અને બીસી ના મધ્ય બિંદુઓ છે મિત્રો આપણે એવું લાગે ને તો સીધે સીધું જ જવું એટલે આપણો સમય બચે અને કંઈ ભૂલ પણ ન પડે હવે જો તમને ખબર છે કે ત્રિકોણ એ બીસી દોરી નાખવાનો ગમે તે રીતે એ બીસી આમ અથવા તો એ આમ દોરી નાખવાનું હવે શું કે છે ત્રિકોણ એ બીસીમાં ડી ઈ અને એફ હવે અનુક્રમે લેવાના છે એટલે એ સાથે ડી આવશે એટલે એ છે તો આ ડી પછી એસી એસી સાથે એટલે ઘણું કક્ષાણ આપણે અહીંયા કરી નાખીએ તો ભૂલ ન થાય તો જો એસી સાથે બીજું એટલે કે એસી સાથે ઈ ઓકે અને એફ છે એ બીસી નું મધ્ય છે એટલે મધ્યબિંદુ એટલે તમને ખબર છે કે આ અંતર અને આ અંતર કેવું હશે સરખું હશે તો આટલી વાત કરી છે તો હવે શું કહે છે કે પી ક્યુ આર એ ડીઈ ડીએફ અને ઈ એના મધ્ય બિંદુઓ છે તો એનો અર્થ એ કે તમારે ડીઈ ડીએફ અને ઈ એફ આ તમારે દોડી રાખવા પડશે હવે જો ડીઈ એની સાથે પી છે એટલે ડીઈ એટલે આ છે એટલે આનું મધ્ય બિંદુ આ છે પછી ડીએફનું ક્યુ છે તો ડીએફ એટલે આ છે તો આ ક્યુ છે અને ઈફ ઈ નો આર છે તો એફ નો આર છે હવે શું કહે છે તો આ બધા મધ્યમિંદુ છે તો ત્રિકોણ પી ક્યુ આર એટલે કે જુઓ ફરીથી આપણે ત્રિકોણ દોરવાનો છે અને એ છે પી ક્યુ આર એટલે કે આ ત્રિકોણની વાત કરીએ છીએ મિત્રો ધ્યાન આપજો તો આ જે ત્રિકોણ છે પી ક્યુ આર એટલે કે આ બરાબર અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ એફ ચાલો એડીઈ તમે જોશો તો તમને ખબર પડશે કે એ કયો છે સોરી એડીએફ ઈ છે જો એ ડી એફ ઈ એટલે કે આની વાત કરે છે આ સમજાય છે મિત્રો આ જે છે નાખું એની વાત કરે છે તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે મિત્રો તમે ધ્યાનપૂર્વક જોશો ને તો તમને ઘણું બધું સમજાઈ જશે શું કામ કે તમને ખબર પડી ગઈ કે દાખલા તરીકે આ ત્રિકોણ જે છે આ ત્રિકોણ એના જેટલો જ આ દેખાય છે એટલો જ આ દેખાય છે એટલો જ દેખાય આ દેખાય છે તો આને દાખલા તરીકે તમે એક કહી દીધું આ એક છે તો આ પણ એના જેટલું જ હશે આ પણ એટલું જ હશે આ પણ એટલું હશે એટલે કે જો આ જે છે ને એવું જ આ છે તો એક બે ત્રણ ચાર તો આ પણ કેટલું હશે ચાર જેટલું હશે હવે તમને સહેલું પડશે કે આટલોનું કીધું છે ને કે જો પેલું શું કીધું છે કે અહીંયા ત્રિકોણ પી ક્યુ એટલે પી ક્યુ એટલે આ છે એટલે આના જેના ધારો આપણે એક કહીએ પછી સમાંતરબાજુ ચતુષ્કોણ ADEF ADEF સોરી ADFE એટલે કે આ તમે જુઓ જો કે આટલો ભાગ એક હોય તો આટલો ભાગ કેટલો છે તો કે 4 અને આટલો ભાગ બીજો 4 એટલે કે આખોય કેટલો હશે 8 હા કે ના તો 1 8 આવો જવાબ કે છે તમે કે હા સર એ બિલકુલ જવાબ સાચો છે તો મિત્રો કંઈક ને કંઈક લોજિકલી કોઈ એવું નથી કે દરેક વસ્તુ તમારે ગણવી જ પડે અને આ હું તમને થોડું નિરાતે કરાવું છું એટલા માટે કે ઘણા લોકો એવા છે કે જે હજી શરૂઆત કરી રહ્યા છે તો એમને મજા આવે તો જીપીએસસી એટલે તમે બધા જાણો છો ક્લાસ વન ટુ એટલે આપણા ગુજરાતની અંદર સૌથી હાઈએસ્ટ ટફ કહી શકાય એવી એક્ઝામ પણ જો મિત્રો તમને આ સમજાય છે તો ધેટ મીન્સ કે હજી તમે ખૂબ પ્રેક્ટિસ કરો અને આપણા તમામ વિડીયો જોઈ લો કોઈ ટેન્શન નથી આવા અનેક દાખલાઓ અગાઉ પણ ગણેલા છે અને તમે જોતા હશો કે બસ આવું કંઈક જ પૂછાય છે ચલો જોઈએ હજી નેક્સ્ટ શું પૂછાણું છે મિત્રો અહીં પણ તમે ધ્યાનપૂર્વક જોશો તો મજા આવે એવું જ છે અને જોઈએ આપણે કે કઈ બાબત છે નીચે આપેલી આકૃતિમાં સમ દ્વિ બાજુ ત્રિકોણ એ બી ઈ ચલો એ બી ઈ તમને એવું લાગે કે ત્યાંથી બરાબર દેખાતો નથી આપણે દોરી લઈએ ચલો એ બી ઈ બરાબર તો આપણે અહીંયા એ કહીશું આ છે બી છે અને આ છે ઈ છે બરાબર તો એ બી ઈનું ક્ષેત્રફળ બાઉોતેર છે લાત સેવન્ટી ટુ છે ઓકે પછી આગળ વાત છે બી ઇ અને એ બી ચાલો બી ઈ એટલે આ અને એ બી એ બી એટલે આ આ બંને સરખા છે ઓકે એટલે કે આ એક્સ હશે તો આ એક્સ હશે એટલી વાત છે કારણ કે સરખા છે અને એ બી બરાબર ટુ એ એટલે એ બી એ જેટલું અંતર છે એ ટુ એ જેટલું થાય છે મતલબ કે જો આ આ બગડો જે છે આ બાજુ લ્યો તો એ ના છેદમાં બગડો એટલે કે એના અડધા કરો તો એ થાય એટલે કે આ જે અંતર હશે એનાથી અડધું અંતર આટલું છે કારણ કે જો એ ડી એટલે આટલું અંતર છે ઇટ ઓકે બીજી વાત એ ઈ સમાંતર આનો અર્થે સમાંતર ડીસી છે એટલે આ એ ઈ ને સમાંતર ડીસી છે બરાબર આમ પેરેલલ લાઈન જાય છે જો અહીં સુધી લઈ જવાનું છે સી તો સમલમ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ એટલે આપણને જે ક્ષેત્રફળ પૂછ્યું છે ને એ એ બી એટલે જો એ બી સીડી એટલે કે આ બરાબર આ નું પૂછ્યું છે એ જે ટોક મેં થોડું બાર કર્યું છે મિત્રો હવે આમાં જે આપ્યું છે ને એના આધારે થતું જ હોય પેલા તો માનસિકતા તો એ બનાવવાની કે થતું જ હોય હવે જો બેઝિક વસ્તુ તો તમે જાણો જ છો કે જો આ કાટકોણ ત્રિકોણ હોય છે એમાં આ એક છે આ એક્સ છે તો તમને ખબર છે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય અને એની અંદર આ બાજુ તમે જાણતા હો આ બાજુ તમે જાણતા હો અને આ નાઇન્ટી હોય તો તમને ખબર છે કે એક દૃત્યાંશ પાયો ગુણ્યા વેદ આ પાયો હોય આ વેધ હોય હવે અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે એટલે વાયન નથી અહીંયા એક્સ છે એનો કે અહીંયા પણ શું છે એક્સ છે તો તમને ખબર છે કે બાઉોતેર શું છે તો ભાઈ એક દુત્યાંશ એક્સ ગુણ્યા એક્સ હા કે ના હવે તમે બાઉોતેર ગુણ્યા બે કરશો એકસો ને ચુમ્માલીસ થશે અને અહીંયા શું વધશે એક્સનો વર્ગ તરફ કહેશો સર અમને ખબર પડી ગઈ છે શું ખબર પડી ગઈ છે કે જો કે આ સોરી અહીં તમને દેખાણું નતું ફરીથી જોઈ લઈ કાટકોણ ત્રિકોણ આ એક્સ છે અહીંયા વાય હોય તો એક દ્વિતિયાંશ એક્સ વાય થાય પાયો ગુણ્યા વેદ પણ આપણે અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે એટલે કે એક દ્વિતિયાંશ એક્સ ગુણ્યા એક્સ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ અને એક દ્વિતિયાંશ છે બગડો છે આ બાજુ લઈ જાય છે એકસો ચુમ્માલીસ એનો નોર્થ કે બાર વધ્યા છે એટલે તમને કિંમત મળી ગઈ આ એ બાર છે આ પણ અહીં સુધીનું બાર છે અહીં સુધીનું તરત કહેશો કે સર આ એનાથી અડધું છે એટલે આ છ છે રાઈટ આ પણ કેટલું હશે છ કારણ કે પેરલ છે આ લયનામ છે આ લઈનામ છે બરાબર ને તો એ પેરલ દેખાઈ રહ્યું છે કારણ કે આકૃતિમાં આવી રીતના સ્પષ્ટ આપ્યું છે હવે તમારે જે શોધવાનું છે એ આખાઈનું શોધવાનું છે તો તમે કેવી રીતે શોધી શકો તો મેં વાત જો આવી આકૃતિનો ડાયરેક્ટ શોધવા કરતાં તમે એક કામ કરો આપણે આટલાનું શોધી લઈએ કેટલાનું આટલાનું આ તો બાઉર તમે જાણો છો હું મેળવી દેસું તો આ જે ચતુષ્કોણ થયો મિત્રો કે જેમ કે તમારી સાથે છે આ આને સમાંતરમ છે તો આના માટેનો એક નિયમ છે અને એ નિયમ એ છે કે આને જો તમે પાયો કહેતા હો બરાબર આ દાખલા તરીકે પાયો છે અને આ એની હાઈટ છે જેને આપણે એ જ કહીએ તો જો એ તમે જાણતા હો તો એનું સિમ્પલ સૂત્ર છે અને એ સૂત્ર જો તમને આવડશે તો દાખલો પૂરો તો હવે તમે જાણો છો કે સમાંતર બાજુમાં શું થશે તો કે આ તમે જાણો છો તો કે હા આ તમે જાણો છો તો હા તો એચ પી બસાયનો જવાબ આ ગુણાકારી જવાબ તમે કહેશો સર આ એચ તો આર્યો આ હાઈટ છે એ છે કેટલા છે તો કે બાર છે પછી આ પી આર્યા છ છે તો બાર છક ને મતલબ કે આ પણ કેટલું છે બાવોતેર આ પણ કેટલું છે બાવોતેર તો બાવોતેર વત્તા એટલે કેટલા થશે એકસો ને એવું કંઈ છે તમે કહેશો હા સર એકસો ચોરસ સેમી ઇઝી ટોકે તો મિત્રો દરેક દાખલા એકદમ ઇઝી છે બસ માત્ર નજર કરવાની છે ચલો એક પછી એક બધા જોવા છે કે જેથી કરીને તમને ખબર પડે કે આટલું સહેલું તો મિત્રો મજા આવી તો યસ વલોણો તમારા માટે રેડી છે અને યસ હજી ઘણા બધા દાખલા જોવા જ છે પણ એટલી વાત નક્કી છે કે હવે પછીથી ક્યારેય ગણિત ગોખશો નહીં કેટલા બધા વિડીયો તમારા માટે રેડી છે મિત્રો જોઈ નાખો ગણી નાખો અને બસ જોવો જો ક્લાસ વનનું આવડી જશે તો ક્લાસ ટુ ક્લાસ થ્રી ક્લાસ ફોર એ તો સાવ ઈઝી થઈ જશે તો દરેક પરીક્ષા દેવી છે એક પાસ કરી અને પછી આગળ પછી આગળ એવો પ્રયાસ કરવો છે તો ગણિતને ગણિતને હવે ગોખશો નહીં અને જાતને હવે રોકશો નહીં મિત્રો સર તમારી સાથે છે એનડીસી પરિવાર તમારી સાથે છે તો હવે જાતને આગળ હજુ આગળ હજુ આગળ લઈ જજો પણ હા મિત્રો આજે જરૂર તમારી કોમેન્ટ્સની રાહ સાથે આવજો નવો આ વિડીયો આવ્યા જ કરશે યસ તમે જોયા કરજો